नमस्कार विद्यार्थी मित्रों, हूँ सागर काछड़िया। वेद डिजिटल एज्युकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आप वीडियो में बात करने धोरण 6 विषय गणित चैप्टर नंबर 9 माहितीओं नियमन। शू नाम है? माहितीनु नियमन। हम अपने चैप्टर नाम पर खबर पड़ जाए कि आप चैप्टर में करने शू है। नाम शू आप? माहितीनु नियमन। माहिती एटले आपणे कोई वस्तु होय एनो आपणे संग्रह करीए कोई माहितीनो। मानो के आपणे कोई नोटबुकमां कोई गणित विषयमां एक क्लासमां आटला विषय गुणमांथी आटला गुण मेळव्या, एटले के 100માંથી 50 મેળવા એક વિદ્યાર્થીએ, બીજાએ 100માંથી 95 મેળવા, ત્રીજાએ 100માંથી 75 મેળવા। આ રીતે કોઈ આપણે સંગ્રહ કરવી એને શું કહેવાય? માહિતી। હવે માહિતીનું નિયમન। હવે ચાલો આપણે સંગ્રહ તો કરી લીધો પણ એનું નિયમન એટલે એની ગોઠવણી કઈ રીતે કરવાની, જેથી કરીને જ્યારે પણ આપણે તે માહિતીની જરૂર હોય ત્યારે આપણે માહિતી ટૂંકા સમયમાં પૂરતી માહિતી મળે। તો ચાલો જોઈએ ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન। સૌપ્રથમ અહીં આપ્યું તમને કોષ્ટકમાં બોલરનું નામ એ બી સી ડી, ઓવર, મેડ ઇન ઓવર, આપેલ રન અને મેળવેલ વિકેટ। હવે એક બોલરે 10 ओवर में केटला रन आप्या अने केटली विकेट मेळवी, तो अहीं शुं कर्युं छे? कोष्टक बनाव्युं। कोष्टक में अलग अलग खाना, एक में रन, एक में विकेट, आ रीते अलग अलग खाना करी दीधा, जेथी करीने शुं थाय? हवे मने कोई पूछे के बॉलर सी तेणे केटला रन आप्या, तो हूँ तरत बॉलर सी नुं खानुं जोईश, केटला आवशे अहींया? 20। हवे तेणे बॉलर डी तेणे केटली विकेट आपी, तो डी नो बॉलर नुं खानुं जोईश, केटली विकेट आपी? 4। तो आने शूँ कहेवाय? माहितीनुं नियमन। के माहितीने चोक्कस माहितीने लई एने कोई चोक्कस रीते गोठवणी करी छे। अहींया अलग अलग बॉलरनुं नाम, अलग अलग रननुं, त्यारबाद अलग अलग विकेट। त्यारबाद आगळ छे माहितीनी नोंध। हवे अहींया जो तमने घणा बधा नाम आप्या छे, राघव, प्रीति, अमर, फातिमा, अमिता, रमण, राधा, फरीदा, जावेद सुधीना नाम आप्या। હવે તેમાં શિક્ષકે શું કર્યું છે? દરેકની સામે અલગ અલગ ફળનું નામ લખ્યું છે, કેળા, સફરજન, પેરુ, નારંગી, સફરજન, કેળા, નારંગી, પેરુ, આ રીતે અલગ અલગ વ્યક્તિ સામે અલગ અલગ ફળનું નામ લખ્યું છે। હવે આમાંથી મને સવાલ કરે કે કેળા કેટલા વ્યક્તિના નામની સામે લખેલા છે આપણે, તો આમાં શું કરવું પડે? આપણે અલગ અલગ રીતે ગણતરી કરવી પડે। પણ જો આની આ જ વસ્તુને આપણે યોગ્ય રીતે ગોઠવીએ તો ખબર પડી જાય મને તરત કે કેળા કેટલા વ્યક્તિના નામની સામે આમાં કેટલામાં જો આપણે ગણવા પડશે, 1, ત્યારબાદ 2, 3, 4, 5, 6, 7 અને 8। 8 વ્યક્તિના નામની સામે કેળા આપેલા છે, તો આમાં આપણને શું લાગી? થોડી વાર લાગી, તો આને શું કહેવાય? માહિતીની યોગ્ય ગોઠવણી નથી। પણ આની આ જ વસ્તુને તમે યોગ્ય રીતે ગોઠવો તો તરત તમને ખબર પડી જાય કેટલા વ્યક્તિના નામની સામે કેળા લખેલા છે। જો અહીંયા ઉપર જે આપણે કોષ્ટક જોયું એનું એ જ કોષ્ટક છે અહીંયા, આપણે કેટલા સંખ્યા થઈ હતી કેળાની? 8, તો અહીંયા પણ કેટલી થઈ ગઈ? 8। તો આ કોષ્ટક શું દર્શાવે કે ઉપરનું જે કોષ્ટકની માહિતી હતી એ માહિતીનું યોગ્ય રીતે ગોઠવણી કરી, એટલે કે તેનું નિરૂપણ યોગ્ય રીતે કરેલું છે। ત્યારબાદ હવે તમને ઉદાહરણ આપ્યું છે, મધ્યાહન ભોજન અંતર્ગત શિક્ષકે દરેક વિદ્યાર્થીના ખોરાકની પસંદગી જાણવી છે, આ માહિતી એકઠી કરવાનું કામ મારિયાને સોંપ્યું, મારિયાએ તે માટે પેપર અને પેન્સિલનો ઉપયોગ કર્યો, એક ખાનામાં ખોરાકનું નામ અને બીજા ખાનામાં કેટલા વિદ્યાર્થીઓને તે ખોરાક ગમે છે, તો માત્ર ભાત ગમતા હોય એવા, તો મારિયાએ શું કર્યું? પેન્સિલ વડે 1 લીટો 2 લીટો, માનો કે એક વિદ્યાર્થીને ભાત ગમે છે તો 1 લીટો, બેને ગમે તો 2 ઊભા લીટા, તો આપણે લીટાની સંખ્યા ગણી લઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, કેટલા વિદ્યાર્થીઓને ભાત ગમે છે? 17, તો આવું થઈ ગયું 17। ત્યારબાદ માત્ર રોટલી કેટલાને ગમે છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 વિદ્યાર્થીઓને માત્ર રોટલી પસંદ છે। ત્યારબાદ
ભાત અને રોટલી બંને પસંદ હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 કેટલા વિદ્યાર્થીઓ છે? 20 વિદ્યાર્થીઓને ભાત અને રોટલી પસંદ છે. હવે આપણે ઉપર વાત કરી કે ઊભા તમે લીટા કરી જો તો ઘણીવાર શું થાય, જો માત્ર જો ઊભા લીટા દોરેલા હોય તો ઘણીવાર તમને ગણતરીમાં ભૂલ પણ આવી શકે. પરંતુ આપણે શું કરવાનું છે, એ લીટાની જગ્યાએ પાંચ પાંચના જૂથ બનાવી દેવાના. કેટલા કેટલાના? પાંચ પાંચના. હવે આ તમે પાંચ પાંચના જે જૂથ બનાવો છો, આ જૂથને તમે કઈ રીતે લખશો? 1, 2, 3, 4. ચાર દર્શાવવા માટે ચાર ઊભા લીટા અને પાંચ દર્શાવવા માટે કેટલા લીટા? એક લીટો આડો ચારની ઉપર. આ થઈ ગયા તમારા પાંચ. હવે આ રીતે તમને આપેલું હોય 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 અને પછીના બે, તમને સરળતાથી ખબર પડી જાય 5, 10, 15, 15 ને 2, 17. તો આ જે મેં નિશાની દર્શાવી છે આ નિશાનીને શું કહેવાય? આવૃત્તિ ચિહ્ન. શું કહેવાય? આવૃત્તિ ચિહ્ન. હવે તમને પરીક્ષામાં વિકલ્પમાં સવાલ પૂછે કે પાંચ ને દર્શાવતું આવૃત્તિ ચિહ્ન નીચેનામાંથી કયું છે? હવે ચાર અલગ અલગ ઓપ્શન આવ્યા, તમારો જવાબ શું આવશે? ચાર લીટા ઊભા અને એક લીટો આડો. હવે માત્ર તમને બેનું કીધું હોય તો બે ઊભા લીટા, ત્યારબાદ હવે તમને કીધું સાત દર્શાવો, તો આપણને ખબર છે પાંચ તો કેવા છે, ખબર જ છે, ચાર ઊભા લીટા અને એક લીટો આડો. આ થઈ ગયા પાંચ. હવે કેટલા લીટા દોરવાના મારે? બે. પાંચ અને આ પાંચ, આ બે, કેટલા થઈ ગયા? સાત. તો આ રીતે તમને પરીક્ષામાં વિકલ્પ, ખાલી જગ્યા કે ખરા ખોટામાં પૂછે આવૃત્તિ દર્શાવતું ચિહ્ન, તો આપણે આ રીતે યાદ રાખીશું. પાંચ દર્શાવવા માટે ચાર લીટા ઊભા અને એક લીટો આડો, જેને શું કહેવાય? આવૃત્તિ ચિહ્ન. ત્યારબાદ ચિત્ર આલેખ. હવે ચિત્ર આલેખ એટલે કેવો આલેખ? જેમાં તમને કોઈ કોષ્ટક આપ્યું હોય, એક કોષ્ટકમાં તમને અલગ અલગ ચિત્ર દોરેલા આપેલા હોય. હવે આ ચિત્રને આધારે આપણે શું કરવાનું હોય? ચિત્ર જોઈને આપણે જે કોષ્ટક નીચે સવાલ આપેલા હોય, સવાલનો આપણે જવાબ યોગ્ય રીતે આપવાનો. અહીંયા આપ્યું છે તમને, એક કબાટમાં પાંચ ખાના છે, 1, 2, 3, 4 અને 5, અને દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલ છે. કઈ હારમાં સૌથી વધારે ચોપડી હશે? આ પહેલો સવાલ. કઈ હારમાં સૌથી વધારે ચોપડી હશે? તો ચિત્રમાં જુઓ, ઉપર આપણે લખ્યું છે એક ચોપડીનું ચિત્ર બરાબર શું દર્શાવ્યું? એક ચોપડી. તો અહીંયા આ એક ચિત્ર બરાબર આપણે શું લેવાનું? એક ચોપડી. તો હાર એકમાં કેટલી થઈ? 1, 2, 3 અને 4 ચોપડીઓ. એ જ રીતે હાર બેમાં 1, 2, 3, 4 અને 5 ચોપડીઓ. હાર ત્રણમાં 1 અને 2 ચોપડીઓ. હાર ચારમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 ચોપડીઓ. જ્યારે હાર પાંચમાં 1, 2 અને 3 ચોપડીઓ. આપણો સવાલ શું છે? કઈ હારમાં સૌથી વધારે ચોપડીઓ છે? તો જો સૌથી વધારે કઈ હારમાં છે? 8 ચોપડીઓ, હાર નંબર 4માં. જવાબ શું આવશે? હાર 4. ત્યારબાદ બીજો સવાલ, કઈ હારમાં સૌથી ઓછી ચોપડીઓ છે? સૌથી ઓછી જો હાર 3માં કેટલી છે? માત્ર 2 જ. જવાબ શું આવશે? હાર 3. ત્યારબાદ એવી કઈ હાર છે કે જેમાં એક પણ ચોપડી નથી? તો અહીંયા જો 0 ચોપડી હોય એવી એક પણ હાર છે નહીં. તો આપણે જવાબમાં શું આવશે? એવી એક પણ હાર આપેલી નથી કબાટમાં કે જેમાં એક પણ ચોપડી ન હોય. તો આ વાત થઈ ગઈ ચિત્ર આલેખની. ચિત્ર આલેખ એટલે તમારે ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપવાના, જેને શું કહેવાય? ચિત્ર આલેખ. ત્યારબાદ અહીં નવું ઉદાહરણ આપેલું છે, વસાહતમાં રહેતા લોકોના ફ્રીજના રંગનો ચિત્ર આલેખ આપેલો છે. વસાહતમાં રહેતા લોકોના ફ્રીજના રંગ, જો વાદળી, લીલો, લાલ અને સફેદ ચાર અલગ અલગ રંગો આપેલા છે, જેની સામે આપણને શું આપ્યું? લોકોની સંખ્યા દર્શાવે છે. પરંતુ આવૃત્તિ ચિહ્નની મદદથી નથી દર્શાવતા, પણ કોની મદદથી દર્શાવે છે? અહીંયા ચિત્રની મદદથી. તો અહીંયા ઉપર પાછું આપેલું છે કે એક ચિત્ર બરાબર તમારે કેટલા લોકો લેવાના? 10 લોકો.
તો અહીંયા જો એક ચિત્ર બરાબર કેટલા હું લોકો લઈશ 10, આ બીજું ચિત્ર બરાબર બીજા 10, તો 10 10 10 એવી રીતે શું થાય છે જૂથ થઈ જાય, તો 10 20 30 40 અને 50 કેટલા છે આ વાદળી રંગ 50, ત્યારબાદ લીલો રંગ 1 2 અને 3 ત્રણ છે પણ કેટલા લેવાના આપણે 10 1 ના 10 તો 10 20 અને 30, ત્યારબાદ લાલ રંગ જો 10 20 30 40 50 50 થઈ જા, હવે છેલ્લું ચિત્ર કેવું છે અડધું, હવે અડધું હોય તો આપણે શું કરવાના 10 ના પણ અડધા કરી દેવાના, જો આખું ચિત્ર હોય તો 10 શ્લોકો લેવાના પરંતુ અડધું ચિત્ર આવે તો કેટલા કરવાના 10 ના અડધા એટલે કેટલા થશે 5, હવે આગળના આ બધાનો સરવાળો કેટલો છે 50 50માં તમે 5 ઉમેરો કેટલા થાય 55, ત્યારબાદ નીચે કેટલા ચિત્ર આપ્યા 2 તો 10 10 કેટલા છે 20, હવે આના આધારે તમારે નીચેના સવાલના જવાબ આપો, વાદળી રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા, તો ચાલો જો વાદળી રંગ ક્યાં છે અહીંયા, કેટલા લોકો પસંદ કરે છે 50 લોકો વાદળી રંગ પસંદ કરે છે, ત્યારબાદ કેટલા લોકોને લાલ રંગ ગમે છે તો લાલ ક્યાં છે અહીંયા, તો સંખ્યા જો કેટલી છે 55, તો જવાબ તમારો શું આવશે 55 લોકો લાલ રંગ પસંદ કરે છે, આગળ જોઈએ ત્યારબાદ અહીંયા નવું ઉદાહરણ છે, જુદા જુદા વાહનનો ઉપયોગ કરી શાળાના આવતા શ્રેણી 6 ના 30 વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ છે, કેટલા વિદ્યાર્થીઓનો 30, એટલે કે તમે આ બધા ચિત્રનો સરવાળો કરશો કેટલા વિદ્યાર્થીઓ થશે તમારા અહીંયા 30 વિદ્યાર્થીઓ થશે, તો અહીંયા જુઓ મુસાફરીનો પ્રકાર પોતાની કાર જાહેર બસ સ્કૂલ બસ સાયકલ ચાલીને અને તેની સામે શું આપ્યું છે ચિત્ર આલેખમાં વિદ્યાર્થીઓની સંખ્યા, તો અહીંયા જુઓ ઉપર ચિત્ર દર્શાવ્યું છે એક ચિત્ર બરાબર કેટલા વિદ્યાર્થી લેવાના 1 વિદ્યાર્થી, તો પોતાની કાર એમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે 1 2 3 અને 4, ત્યારબાદ જાહેર બસમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે 1 2 3 4 અને 5, ત્યારબાદ સ્કૂલ બસમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે 1 2 3 4 5 6 7 8 9 10 11, ત્યારબાદ સાયકલમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે 1 2 અને 3, ત્યારબાદ ચાલીને 1 2 3 4 5 6 અને 7, આ બધાનો સરવાળો કરો કેટલા આવે 30 4 ને 5 કેટલા છે 9 9 ને 11 20, 20 ને 3 23 23 ને 7 30, તો આ થઈ ગયું અલગ અલગ વિદ્યાર્થીઓ જે કઈ રીતે મુસાફરી કરીને આવે છે, તો આની ઉપરથી તમે નીચે પ્રશ્ન આપ્યા તેનો જવાબ આપવાનો છે, આપણે જુઓ 4 વિદ્યાર્થીઓ પોતાની કારમાં આવે છે ત્યારબાદ મોટાભાગના વિદ્યાર્થીઓ શાળાની બસનો ઉપયોગ કરે છે અને આ વધુ યોગ્ય છે, ત્યારબાદ ત્રીજો સવાલ માત્ર 3 જ વિદ્યાર્થીઓ સાયકલનો ઉપયોગ કરે છે, વિદ્યાર્થીઓની સંખ્યા બીજી રીતનો ઉપયોગ કરી આ રીતે શોધી શકાય, તો અહીંયા શું આપ્યું તો આપણને અલગ અલગ મુસાફરીનો પ્રકાર અને વિદ્યાર્થીઓની સંખ્યા જેની ઉપરથી આપણને પ્રશ્ન આપ્યા છે કે આવું છે જો હોય તો હા નહીતર ના, ત્યારબાદ બીજું ઉદાહરણ નંબર 6, એક ફેક્ટરી દ્વારા અઠવાડિયામાં બનાવાતી ઘડિયાળની સંખ્યાનો ચિત્ર આલેખ આપ્યો છે, સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર અઠવાડિયાના 6 વાર આપ્યા છે અને કયા વારે કેટલી ઘડિયાળનું એ સર્જન કરે છે એટલે કે નિર્માણ કરે છે, ચાલો જોઈએ સોમવારે પણ એ ચિત્ર આપણને આપ્યું છે એક ઘડિયાળ બરાબર આપણે કેટલા લેવાના છે 100, તો અહીંયા એક ઘડિયાળ બરાબર હું કેટલા લઈશ 100, ત્યારબાદ બીજામાં બીજા 100 એટલે 200 300 400 500 અને 600, તો સોમવારે કેટલી ઘડિયાળ બનાવે છે 600, હવે ત્યારબાદ મંગળવારની વાત કરીએ એક ઘડિયાળ બરાબર 100 200 300 400 500 600 અને 700, હવે 700 થઈ ગયા, હવે આખી ઘડિયાળ હોય તો કેટલા લેવાના 100 પણ અહીં કેટલી છે અડધી, તો 100 ના અડધા કેટલા લેવાના આપણે 50, 600 + 50 કેટલા છે 750, કારણ કે કુલ કેટલી 1 2 3 4 5 6 7 7 આખી ઘડી એટલે 700 અને એક ઘડિયાળ અડધી એટલે અડધીના કેટલા 50, 700 + 50 કેટલા આવ્યા 750, ત્યારબાદ બુધવારે 1 2 3 4 5 6 ઘડિયાળ રાખી એટલે 6 × 100 600 અને એક ઘડિયાળ અડધી એટલે એના કેટલા લેવાના 50, અહીંયા લખીશ 650, ત્યારબાદ ગુરુવાર
સો, 200, 300, 400, 500, 600, 700, 800. શું આવશે? 800. ત્યારબાદ શુક્રવારે 100, 200, 300, 400, 500, 600. હવે શનિવારે કેટલી ઘડિયાળ છે? 5. 5 ઘડિયાળ રાખે એટલે 500 અને એક ઘડિયાળ અડધી. અડધી એટલે કેટલા લેવાના? 100ના અડધા 50. તો 500 પ્લસ 50 તો કેટલા થશે? અહીંયા 550. પહેલો સવાલ, સૌથી ઓછી કાંડા ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવી? જો સૌથી નાનો અંક કયો છે? 550. તો જવાબ શું આવશે? શનિવારે સૌથી ઓછી ઘડિયાળ બનાવવામાં આવી. ત્યારબાદ કયા દિવસે સૌથી વધારે કાંડા ઘડિયાળ બનાવવામાં આવી? તો જો સૌથી મોટો અંક કયો છે આમાં? 800. કયો વાર છે? ગુરુવાર. તો કયા વારે વધારે ઘડિયાળનું ઉત્પાદન થયું? ગુરુવાર. તો અહીં લખીશ ગુરુવાર. ત્યારબાદ આપેલ અઠવાડિયામાં કુલ કેટલી ઘડિયાળ બનાવવામાં આવી? હવે તો શું કરવાનો? આ બધાનો આપણે સરવાળો કરવાનો. 600 પ્લસ 600, 750, ત્યારબાદ 650, 800, ત્યારબાદ 600 અને 550. 0 નો 0, 5 પ્લસ 5 10, 10 ને 5 15 નો 5 વધી 1, 6 ને 1 7, 7 દુ 14, 7 તેરી 21, માંથી એક વાત કરો 20, 20 ને 8 28, 28 ને 6 34, 34 ને 5 39. કેટલી ઘડિયાળનું ઉત્પાદન થયું આખા અઠવાડિયા દરમિયાન? 3950. તો તમારો જવાબ શું આવશે અહીંયા? 3950. આ વાત થઈ ગઈ આપણે ચિત્ર આલેખની ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપી દીધા. ત્યારબાદ આગળ વાત કરીએ સ્વાધ્યાય 9.1. સ્વાધ્યાય 9.1 આપણે જોઈશું આપણા નવા વિડીયો સાથે. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.